विधानसभानी ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજ્યમાં કેન્દ્રીય નેતાઓના આંટાફેરા પણ વધ્યા છે। ત્યારે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે। આ વખતે 28 અને 29 જુલાઈના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે। તે દરમિયાન તેઓ શહેરી લારી ગલ્લા ધારકો સાથે સંવાદ કરવાના છે। ત્યારે ચૂંટણી સમયે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેમ લારી ગલ્લા ધારકો યાદ આવ્યા આવો આપને જણાવીએ આ અહેવાલમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ભક્તિ રાજગોર। વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે દર મહિને પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીવાર 28 અને 29 જુલાઈના રોજ ગુજરાતના પ્રવાસે આવશે। પીએમ મોદી આ વખતે ગુજરાતના પ્રવાસ દરમિયાન ગિફ્ટ સિટી અને સાબર ડેરીના કાર્યક્રમમાં હાજરી આપશે। તેમની સાથોસાથ પીએમ નરેન્દ્ર મોદી શહેરોના લારી ગલ્લા ધારકો સાથે સંવાદ કાર્યક્રમ પણ ગોઠવાયો છે। 29 જુલાઈએ રાખવામાં આવેલા આ કાર્યક્રમમાં સરકારી યોજનાઓના લાભાર્થી એવા લારી ગલ્લા ધારકો સાથે ચર્ચા કરશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરથી ઓડિયો અને વિડીયો મારફતે જોડાશે અને સંવાદ કાર્યક્રમમાં અમદાવાદ સહિત 4 મહાનગરોના લારી ગલ્લા ધારકો જોડાશે। અમદાવાદ શહેરમાં અત્યાર સુધી 33,000 જેટલા લારી ગલ્લા ધારકો એએમસીના ચોપડે નોંધાયા છે। અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તમામ લારી ગલ્લા ધારકોને એકત્ર કરવામાં આવશે અને તેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંવાદ કરશે, તો તેના માટેની તૈયારી અત્યારથી જ આરંભી દેવામાં આવી છે। ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે કેમ ચૂંટણી સમયે જ લારી ગલ્લા ધારકો દરેક રાજકીય પાર્ટીને કે નેતાઓને યાદ આવતા હોય છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે ભારે રસાકસી ભરી રહેવાની છે, જેથી કરીને અત્યારથી જ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। તો બીજી બાજુ ગુજરાતની ચૂંટણી પ્રચારની ધુરા ખુદ નરેન્દ્ર મોદી સંભાળી રહ્યા છે અને કોઈને કોઈ રીતે તેઓ જનતા સાથે જોડાઈ અને પોતાનો ગુજરાતનો ગઢ બચાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે। ગુજરાતના અન્ય મહત્વના સમાચારથી માહિતગાર રહેવા માટે જોડાયેલા રહો ગુજરાત તક સાથે। જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। નમસ્કાર।